આપવામાં પોતાને અનુભૂતિના જોર પર બોલી શક્યા હતા શ્વેતા શ્વેતર ઉપનિષદનો શ્લોક શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાન દિવ્યાન તસ્તુ વેદાહમેતં પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તવસ પરસ્તાત તમેવ વિદિત્વાત મિતિમેતિ નાન્ય પંથા વિદતેનાય મે પોતે એ ઈશ્વરને જોયા છે જે બધા દુઃખોથી પર છે એ મહાપુરુષને જાણીને તમે બધા દુઃખોથી પર થઈ જશો એવી વાત એ કરી શક્યા હતા સ્વામી વિવેકાનંદ કારણ કે એમણે પોતે અનુભૂતિ કરી હતી અને આવી રીતે એમને મહા એમને સમાધિના એમને સમાધિની અનુભૂતિ થઈ ઈશ્વરના દર્શન થયા શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિ થઈ ગઈ સોળમી ઓગસ્ટ અઢારસો છ્યાસી એના પછી સ્વામી વિવેકાનંદ એ નરેન્દ્રનાથ અને એમના બીજા ગુરુભાઈઓ મળી અને સાત એક સાથે વરાનગર મઠમાં એક મઠ શરૂ કર્યો એ લોકોએ સંન્યાસ લીધો અને એ લોકોએ કહ્યું કે અમે ઘરે પાછા નહીં જઈએ આપણા ગુરુદેવે આપણને જે ત્યાગ અને વૈરાગ અને સંન્યાસની જે આપણને દીક્ષા આપી છે ઉપદેશ આપ્યા છે એ પ્રમાણે આપણે ઈશ્વર માટે આપણું જીવન સમર્પિત કરી દઈશું શિવ જ્ઞાનથી સેવા માટે આપણું જીવન સમર્પિત કરી દઈશું અને એ લોકો પછી ઘરે ન ગયા અને એ આવી રીતે રામકૃષ્ણ મઠનો પ્રારંભ થયો વરાનગર મઠમાં એક ભૂતિયા બંગલામાં કારણ કે ત્યારે પૈસા નહોતા ખાવાના પણ પૈસા નહોતા અને ત્યારે એ દસ રૂપિયા મહિને ભાડામાં એવું ભૂત્યુ મકાન મળ્યું એમાં રામકૃષ્ણ મઠનો પ્રારંભ થયો અને પછી સ્વામી વિવેકાનંદ પરિરાજક રૂપે સમસ્ત ભારતનું પરિભ્રમણ શરૂ કર્યું કલકત્તાથી ગયા વારાણસી વારાણસીથી તેઓ ગયા દિલ્હી દિલ્હીથી અલમોડા હિમાલયમાં થોડીક જગ્યાઓ જઈ પછી આવ્યા રાજસ્થાન રાજસ્થાનમાં ખેતડીના મહારાજા એમના શિષ્ય બન્યા ત્યાંથી તેઓ આવ્યા અમદાવાદ અમદાવાદમાં લાલશંકર ઉમિયાશંકર તરવાડીના ઘરે તેઓ મહેમાન તરીકે રહ્યા અને ટાઉન હોલમાં એમનું લેક્ચર પણ ત્યારે રાખવામાં આવ્યું હતું આ ઈસવીસન અઢારસો અઢારસો એકાણું બાણુંની વાત છે અમદાવાદથી તેઓ ગયા વઢવાણ થઈને લીમડી લીમડીમાં કેટલાક તંત્રમાં માનનારા સાધુઓએ એમને કેદ કરી લીધા અને ત્યારે લીમડીના મહારાજે એમને છોડાવ્યા અને લીંબડીના મહારાજ યશવંતસિંહજી પણ એમના શિષ્ય બની ગયા અને ત્યાંથી પછી લીમડીથી તેઓ ગયા જુનાગઢ જુનાગઢથી દ્વારકા સોમનાથ પોરબંદર માંડવી કચ્છ ભુજ પાલિતાણા ભાવનગર એમ બધે આખા ગુજરાતનું પરિભ્રમણ કરી પોરબંદરમાં તેઓ ચાર મિનારો કયા જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદ તત્કાલીન એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુંગ પંડિતના અતિથિ રૂપે રહ્યા હતા એ ભોજેશ્વર બંગલો બારમી જનવરી ઓગણીસો સત્તાણુંના રોજ ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશન સોંપી દીધો કે જેથી ત્યાં સ્મૃતિ મંદિર બનાવી શકાય અને હવે પોરબંદરમાં એ રામકૃષ્ણ મિશન વિવેકાન મેમોરિયલ ભોજેશ બંગલામાં છે અને ઘણી બધી પ્રવૃત્તિ ત્યાં સુંદર ચાલી રહી છે એવી જ રીતે લીમડીમાં જે મહેલમાં રાજમહેલમાં સ્વામી વિવેકાન રોકાયા હતા એ અત્યારે વર્તમાન જે રાજમાતા છે રાજમાતા છે તેમણે રામકૃષ્ણ મિશનને સોંપી દીધો બંગલો એ એ મહેલ અને ત્યાં પણ હવે મેમોરિયલ ત્યાં સ્થાપાઈ ગયું છે સ્વામી વિવેકાનંદનું એટલા માટે લીમડીમાં પણ રામકૃષ્ણ મિશનનું સેન્ટર છે રાજકોટમાં તો બહુ પહેલેથી હતું જ અને પછી સ્વામી વિવેકાનંદ આવી રીતે બધે આખું ગુજરાતનું પરિભ્રમણ કરી છેવટે આવ્યા નડિયાદ નડિયાદમાં એ તેઓ રહ્યા હતા હરિદાસ વિહારીદાસ દેસાઈ જૂનાગઢના તત્કાલીન દિવાન જે મૂળ તો નડિયાદના હતા એમની સાથે એમની ઘણી ગાઢ મિત્રતા થઈ ઘણા બધા પત્રો પણ સ્વામીજીએ એમને લખ્યા છે અને એ હરિદાસ વિહારી દેસાઈને ત્યાંથી થઈ અને પછી તેઓ આવે વડોદરા વડોદરામાં તેઓ દિલારામ મંગલોમાં રોકાયા હરિદાસ બિહારી દેસાઈના મૂત્ર હતા ત્યારે એ મણિભાઈ જશભાઈ એ વડોદરાના દિવાન હતા એમને ત્યાં તેઓ રોકાયા અને એ દિલારામ બંગલો જ્યાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા એ જ દિલારામ બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશ્રને સોંપી દીધો અઢારમી એપ્રિલ બે હજાર પાંચના રોજ જેથી ત્યાં સ્મૃતિ મંદિર બનાવી શકાય અને ત્યાં પણ હવે વિવેકાનંદ મેમોરિયલ બની ગયું છે સમસ્ત વિશ્વમાં માત્ર અગિયાર જગ્યા એવી છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા અને મેમોરિયલ બનાવવામાં આવ્યું છે એમાંથી ત્રણ જગ્યા અમેરિકામાં છે હમણાં તાજેતરમાં હું અમેરિકા ગયો તો ત્રણ જગ્યા હું જોઈને આવ્યો રિજલી મેનર અને સાઉથ પેસેરિયાનાનું મકાન અને થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક બાકીની આઠ જગ્યાઓ ભારત વર્ષમાં છે એક તો કન્યાકુમારી જે કન્યાકુમારીના શિલાખંડ પર બેસીને સ્વામી વિવેકાનંદ ધ્યાન કર્યું હતું અને ઘનીભૂત ભારત બની ગયા હતા કન્ડેન્સ્ડ ઇન્ડિયા ચોવીસ પચીસ છવ્વીસ ડિસેમ્બર અઢારસો બાણુંના રોજ જ્યાં બેસીને તેમણે નિર્ણય કર્યો હતો હું પાર જઈ અને આપણો વેદાંતનો પ્રચાર પ્રસાર કરીશ અને બદલામાં હું સાયન્સ અને ટેકનોલોજી લાવીશ એ કન્યાકુમારી શિલાખંડ પર બેસી ત્યાં જ ઓગણીસો સિત્તેરથી એક બહુ સરસ મેમોરિયલ બન્યું છે એ વિવે સ્વામી વિવેકાનંદના ખડક પર જે ખડક છે એના પર અને સ્વામી વિવેકાનંદ શિલા સ્મારક થયું છે જે જગ્યાએ સ્વામી વિવેકાનંદ જન્મ થયો હતો જે મકાનમાં ત્યાં પણ વિવેકાનંદ મેમોરિયલ બન્યું છે કલકત્તામાં અને હાઉસ જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા ચેન્નાઈમાં મદ્રાસમાં એક અઠવાડિયું સુધી ત્યાં પણ મેમોરિયલ બન્યું છે બેલગામમાં એક અઠવાડિયું રોકાયા હતા ફોરેસ્ટ બંગલોમાં એ ફોરેસ્ટ બંગલો પણ હવે રામકૃષ્ણ મિશનનું એક કેન્દ્ર બની ગયું છે અને આ સિવાય ત્રણ મેમોરિયલ ગુજરાતમાં છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે લીંબડી પોરબંદર અને વડોદરા અને આવી રીતે સ્વામીજી ગુજરાતનું ભરી કરી ત્યાંથી ગયા મુંબઈ મુંબઈથી પછી તેઓ ગયા મહાબલેશ્વર મહાબલેશ્વરથી પછી ત્યાંથી ગયા બેલગામ બેલગામથી જઈને ત્યાં ગયા તે મદ્રાસ મદ્રાસથી પછી તેઓ ગયા ત્રિવેન્દ્રમ અને ત્યાંથી સૌથી છેલ્લે ગયા કન્યાકુમારી અને જેમ કહ્યું કન્યાકુમારી એમાં છીલાખંડ પર બેસીને ત્રણ દિવસ ત્રણ રાત ધ્યાન કર્યું સેના પર ધ્યાન કર્યું કોઈ સાધારણ દેવી દેવતા પર ધ્યાન ન કર્યું ના એમણે ધ્યાન કર્યું ભારત માતા પર ભારતના પ્રાચીન જે મહિમામય પ્રાચીન ભારત હતું કેટલું ભારત મહાન હતું દરેક ક્ષેત્રમાં મહાન હતું એના પર એમણે ધ્યાન કર્યું આર્થિક ક્ષેત્રે તો સોનેકી ચીડિયા કહેવાતું હતું આધ્યાત્મિક ક્ષેત્રે તો મહાન હતું જ વૈદિક મહાન સંસ્કૃતિ હતી સ્કલ્પચરમાં કળામાં સંગીતમાં વાર્તાલેખનમાં વિજ્ઞાનમાં કેટલા કેટલા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા મોટા ભાગની શોધો એ બધી ભારતમાં થઈ શરૂઆતમાં અરે લોકો કહે છે ભારતે શું આપ્યું વિશ્વને ઝીરો અરે એ ઝીરો જે આપ્યું શૂન્યની શોધ ભારતે કરી એના પરથી આખું કોમ્પ્યુટર ચાલે છે કોમ્પ્યુટરમાંથી ઝીરો કાઢો એટલે બધું ઝીરો એ શૂન્યની શોધ આઈન્સ્ટાઈન કહે છે ભારતે કરી હતી કેટલા હજારો વર્ષ પૂર્વે આપણને એમ લાગે છે કે ભાઈ કોઈને પૂછો ભાઈ ગુરુત્વાકાંડ નિયમ કોણે શોધ્યો ન્યૂટને શોધ્યો અરે ભાઈ ન્યૂટને શોધ્યો સત્તરમી શતાબ્દીમાં દસમી શતાબ્દીમાં ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શેરોમણી ગ્રંથમાં ગુરુત્વાકાંડના નિયમની વાત કરી છે આપણે જાણતા જ નથી કેટલા દરેક ક્ષેત્રમાં ભારત મહાન હતું એના પર સ્વામીજી ધ્યાન કર્યું અને પછી જે ભારત એમણે જોયું હતું કેટલા લોકો ગરીબ હતા કુસંસ્કારથી પીડાતા હતા ધર્મ નામે બધા કુસંસ્કાર આવી ગયા હતા છૂઆછૂત આવી ગયો હતો અને જે નિમ્ન વર્ણના લોકો હતા એના પર ખૂબ અત્યાચાર થતા હતા સ્ત્રીઓ પર ખૂબ અત્યાચાર થતા હતા એ બધું એમણે નજરે જોયું હતું ગામડે ગામડે ફરીને એ જે તત્કાલીન ભારતની અવદશા એના પર પણ એમણે ધ્યાન કર્યું અને ભવિષ્યનું જે ભારત જે મહાન ભારત બનશે જે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા એના પર પણ એમણે સોનેરી ભારત પર પણ ધ્યાન કર્યું અને પછી એમણે કહ્યું જેટલી આપણી સમસ્યાઓ છે એના સમાધાન માટે આપણે શું કરવું પડશે વેદાંતના જે વનના જ્ઞાનને દૈનિક જીવનમાં લાવવું પડશે પણ એની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ લાવવી પડશે તો જ આપણે આર્થિક ક્ષેત્રે ઇકોનોમિક ક્ષેત્રે આપણે સુપર પાવર બની શકીશું ત્યારના વખતમાં કોઈ આવા બધા વિચારો નહોતા કર્યા સ્વામી વિવેકાનંદ કે હું ત્યાંથી વિદેશથી સાયન્સ એન્ડ ટેકનોલોજી લાવીશ પણ હું ભિખારી તરીકે નહીં જાઉં આપણી પાસે વેદનું જ્ઞાન છે વેદાંતનું જ્ઞાન છે જેની આજે એ લોકોને બહુ જરૂરી છે મનમાં એ લોકો અશાંતિ ભોગવી રહ્યા છે એ લોકોને હું આ વેદાંતની વેદાંતનું જ્ઞાન આપી એના મનમાં શાંતિ લાવીશ એના બદલામાં હું સાયન્સ એન્ડ ટેકનોલોજી લાવીશ આવા ઉદ્દેશથી તેઓ અઢારસો ને ત્રાણુંમાં એકત્રીસમી મેના રવાના થયા મુખ્ય ઉદ્દેશ હતો સૌથી પહેલાં તો શિકાગોની વિશ્વ વિશ્વ ધર્મસભામાં ભાગ લેવો પરંતુ માત્ર એના માટે તેઓ નહોતા ગયા એ ગયા હતા શોધ માટે કે ત્યાંની સાયન્સ ટેકનોલોજીની શોધ કરી ત્યાંથી પૈસો લાવી આપણા દેશની ગરીબી હું દૂર કરું આવા ઉદ્દેશ્ય તેઓ ગયા હતા અને એટલા માટે જ શિકાગોની વિશ્વ ધર્મસભામાં એમણે જ્યારે ભારતનો ઝંડો ફરકાવ્યો વિશ્વ વિજય પ્રાપ્ત કર્યો પોતાના એક સંક્ષિપ્ત ભાષણમાં એવી બધી વાતો કરી એમણે જે હિન્દુ ધર્મની વાતો કરી સનાતન ધર્મની વાતો કરી એ વિશાળ હિન્દુ ધર્મ જે બાકી બધા ધર્મોને સ્વીકાર કરે છે એકમ વદંતી માત્ર ભારતમાં જ વસુદૈવ કુટુંબકમની ભાવના છે ઉદાર એવો દ્રષ્ટિકોણ વાળો ભારત એની વાત એમણે એવા હિન્દુ ધર્મની વાતો કરી હતી ને એટલા જ માટે અમેરિકાના સમાચાર પત્રોએ લખ્યું ધ ન્યૂયોર્ક હેરોલ્ડ ત્યારના વખતનું બહુ જ સુપ્રસિદ્ધ સમાચાર પત્ર એણે લખ્યું ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ આટલા આટલા ધર્મગુરુ આવ્યા છે સમસ્ત વિશ્વમાંથી પણ એમાં સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ અને પછી બીજું વાક્યમાં લખ્યું આફ્ટર લિસનિંગ ટુ હિમ વી ફીલ હાઉ ફુલિશ એન અવ પાર્ટ ટુ સેન મિસ્ટરીઝ ટુ ઇન્ડિયા ધ રિલિજન ઇઝ સો ગ્રેટ દેટ રાધર વી શુડ ઇન્વાઇટ મિસ્તરીઝ ફ્રોમ ઇન્ડિયા એમણે કહ્યું કે એમનો ધર્મ તો એટલો મહાન છે કે આપણે મિસ્ત્રી ત્યાંથી લાવવા જોઈએ અને એવી રીતે આખું આખું પલટ પલટાવી દીધું ચિત્ર કેટલા બધા ખ્રિશ્ચિયન્સ જે ઉદારવાદી હતા એમના મિત્ર બની ગયા અને સ્વામી વિવેકાનંદે ત્યાં ધર્મસભામાં કહ્યું કે ધર્મના નામે જે આપણે ઝઘડા થાય છે બધા બંધ કરવા પડશે દરેકે દરેક ધર્મમાં મહાન મહાન સંતો ઉત્પન્ન થયા છે કોઈ પણ એક ધર્મ એવો નથી કે જેમાં મહાન સંતો ન થયા હોય માટે બધા ધર્મો પ્રત્યે આપણા મનમાં આદરની ભાવના હોવી જોઈએ હું મંદિરમાં પણ જઈશ મસ્જિદમાં પણ જઈશ ગિરજાઘરમાં જઈશ અને આવી રીતે બધી જગ્યાએથી હું પ્રેરણા પ્રાપ્ત કરીશ એવી રીતે સ્વામી વિવેકાનંદને આવો ઉદાર હિન્દુ હિન્દુ ધર્મની વાત કરી કે જે બધા ધર્મોને સમાન રીતે સ્વીકાર કરે છે એમણે કહ્યું અમે માત્ર બધા ધર્મોને સહન કરતા નથી વી નોટ બિલીવ ઓનલી ઇન ટોલરેશન વી બિલીવ ઇન એક્સેપ્ટસ અમે બધા ધર્મોને સ્વીકાર કરીએ છીએ બધા ધર્મો સમાન રીતે મહાન છે જેને જે ધર્મ પાલન કરવું એ કરે આવી જાતની જે વિશાળ ભાવના એમણે કહ્યું જે વાત કરી હતી એ ભાવનાથી અભિભૂત થઈ ગયા અમેરિકનો અને અમેરિકામાં પછી તેઓ ચાર વર્ષો રહ્યા ત્યાંથી પછી ઇંગ્લેન્ડ ગયા યુરોપ ગયા યુરોપ અને વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો અને ત્યાર પછી અઢારસો ને સત્તાણુંમાં તેઓ પાછા ફર્યા છવ્વીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ એમણે ભારતમાં પહેલો પગ મૂક્યો કોલંબોમાં ત્યારે કોલંબો ભારતનું જ એક અંગ હતું અને કોલંબોથી લઈને જ્યાં જ્યાં ગયા થી લઈને રામનાથ મદ્રાસ કલકત્તા છે કલમોળા સુધી ત્યાં તે એમનું ભવ્ય સ્વાગત થયું કારણ કે એમણે વિશ્વ વિજય મેળવ્યો હતો અને એ ભવ્ય સ્વાગતના ઉત્તરમાં એમણે જે જે ભાષણો આપ્યા અત્યંત અગ્નિમય ભાષણો અત્યંત પ્રેરણાદાયી ભાષણો અને એ ભાષણોના પુસ્તકો જે થયા એ પુસ્તકનું નામ આપવામાં આવ્યું લેક્ચર્સ ટોલમોરા એ ભારતમાં આપેલા ભાષણો ગુજરાતીમાં છે અને એ ભાષણો વાંચીને આપણા ત્યારના દેશના કેટલા બધા યુવકોએ પોતાનું જીવન બલિદાન આપી દીધું દેશની આઝાદી માટે દેશની સેવા માટે દેશમાં ક્રાંતિ લાવવા માટે કેટલા બધા ક્રાંતિકારીઓએ કેટલા બધા દેશભક્તોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું એક વિદ્યાર્થી નવમા ધોરણમાં ભણતો હતો એના હાથમાં સ્વામીવિકાનું પુસ્તક આવ્યું એણે કહ્યું મારું આખું જીવન હું ભારતની સેવા માટે આપી દઈશ અને એ બની ગયા નેતાજી સુભાષચંદ્ર બોઝ કટકની સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમના હાથમાં પુસ્તક આવ્યું હતું આપણા દેશના જેટલા મહાન નેતાઓ થઈ ગયા દેશભક્તો થઈ ગયા બધાના પ્રેરણાશો હતા સ્વામી વિવેકાનના પુસ્તકો મહાત્મા ગાંધી જ્યારે બેલુમઠ આવ્યા હતા છઠ્ઠી ફેબ્રુઆરી ઓગણીસો એકવીસના રોજ ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપો ગાંધીજી કહે હું ભાષણ આપવા નથી આવ્યો હું તો આ મહામાનો સ્વામી વિવેકાનંદ ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ આવ્યો છું પણ એક જ વાત હું કહીશ જ્યાં જેટલા યુવાનો અહીંયા આવ્યા છે એ લોકોને એક જ વાત કહીશ જ્યારે આ મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં અહીંયાની કે અખૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો અને પછી એમણે કહ્યું સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચજો મેં પોતે સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ હજાર ગણી વધી ગઈ ગાંધીજી કહે છે કાકા સાહેબ કાલલકર કહે છે અમે જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતા અને જ્યારે અમે આ સાંભળ સાંભળ્યું કે આવી રીતે એમણે વિશ્વ વિજય પ્રાપ્ત કર્યો ત્યારે આવા યુવાનોમાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને જે અમારા મનમાં ઉત્સાહનો સંચાર થતો હતો કેટલો બધો થતો હતો એનું વર્ણન કરવું મારના માટે અશક્ય છે પંડિત જવાહરલાલ નહેરુ કહ્યું કે મને ખબર નથી આજની આડની આજની પેઢીના કેટલા યુવાનો સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચે છે પણ હું એટલું કહીશ કે અમારા અમારા સમયમાં ભાગ્યે જ કોઈક યુવાન હશે કે જે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી અને અભિભૂત ન થતો હોય પ્રેરિત ન થતો હોય ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે અમે જ્યારે અમારા મત મિત્રોને પત્ર લખતા ત્યારે સ્વામી વિવેકાનના પત્ર એમાં ટાંકી દેતા કારણ કે એ વખતમાં સ્વામી વિવેકાનના પુસ્તકો જો કોઈ જાહેરમાં વાંચતું તો બ્રિટિશ સરકારની નજર એના ઉપર પડતી કારણ કે જેટલા ક્રાંતિકારીઓ બધાના ઘરમાં સ્વામી વિવેકાના પુસ્તકો હતા અને એટલા માટે એ વખતના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો હતો કે સ્વામી વિવેકાનના પુસ્તકો પર જો તમે પાબંદી નહીં લાવો તો પછી આ ક્રાંતિકારીઓને અમે ખાડી નહીં શકીએ આવા સ્વામી વિવેકાના પુસ્તકો દેશભક્તિની ભાવનાથી ભરપૂર ત્યારના યુવાના યુવાનોને એમણે અભિભૂત કર્યા સૌથી પહેલાં એમણે સ્વાધીનતાની વાત કરી ગાંધીજી તો ઓગણીસો માં આવ્યા હતા પણ સ્વામી વિવેકાનંદે અઢારસો ના પોતાના મદ્રાસના ભાષણમાં કહ્યું શું કહ્યું એમણે એક લક્ષ્ય રાખ્યું આપણા માટે બધી જગ્યાએ એમણે એક સંદેશો આપ્યો શું સંદેશો આપ્યો તમે જાણો છો બધે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યવરા નિબોધત એરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થયા સુધી મંડ્યા રહો અને એ સંદેશો સાંભળીને આપણા દેશના કેટલા બધા લોકો જાગી ગયા યુવાનો જાગી ગયા આપણું દેશ 1000 એક હજાર વર્ષની ગુલામીમાં સુતો તો આખું દેશ જાગી ગયો પરંતુ અને એ લોકોએ શું કર્યું સ્વામી વિવેકાનનું સ્વપ્ન સિદ્ધ કર્યું સ્વામીજી કહ્યું તો અઢારસો સત્તાણુંમાં પચાસ વર્ષો સુધી બાકી બધા દેવી દેવતાઓને ભૂલાવી એક એકમાત્ર દેવી છે જેનું આપણે પૂજા જેની પૂજા કરવાની છે એ છે ભારત માતા ભારત માટે તમે બલિદાન દઈ દો ભારતની સ્વાધીનતા માટે બલિદાન દઈ દીધું અને ખરેખર ત્યાંના યુવાને બલિદાન આપ્યું ભારતની સ્વાધીનતા મળી પરંતુ સ્વાધીનતા પછી શું થયું સ્વાધીનતા મળી એના પછી આપણે પાછા સુઈ ગયા સ્વામીવિકાના સંદેશને ભૂલાવી દીધો સ્વામીજી કહ્યું તું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ત્યાં થાય ત્યાં સુધી મંડ્યા રહો આપણે શું કર્યું ઉઠ્યા જાગ્યા સ્વાધીનતા પ્રાપ્ત કરી પાછા સુઈ ગયા બધા પોતાના સ્વાર્થમાં રચવા લાગ્યા મેં મેરી બીબી મેરા બચ્ચા મેરા મકાન દેશ જાય ભાડવે અને બધા ભ્રષ્ટાચારમાં લાગી હવે જુઓ ભ્રષ્ટાચારનું ભૂત તો જુઓ કેવું કે હવે તો પહેલા તો આપણે લાખોમાં વાત કરતા પછી કરોડોમાંથી હવે તો લાખો કરોડ એક લાખ સિત્તેર હજાર કરોડ ટેલિકોમ અને કેવા કેવા બધા કૌભાડો આ સેના માટે કારણ કે દેશભક્તિની ભાવનાથી જો કોઈ વ્યક્તિના મનમાં દેશભક્તિની ભાવના હોય સ્વામી વિવેકાનંદ જે દેશભક્તિની વાત કરી હતી તો આ બધી કોઈ વાત જ થાત નહીં દેશનું આટલું બધું નુકસાન થાય છે ગરીબી બાવીસ ટકા લોકો ગરીબી રેખાની નીચે છે બે ટાઈમ ખાવા નથી મળતા અને આ કરોડો રૂપિયાનું કૌવડ આ તરફ ચાલે છે કારણ સ્વામી વિવેકાનો સંદેશ આપણે ભૂલાવી દીધો સ્વામીજી કહ્યું ઉઠો જાગો ધ્યેય પ્રાપ્ત મંડ્યા રહો અને ધ્યેય એમણે શું કહ્યું હતું

દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધે આર્થિક ક્ષેત્રમાં સુપર પાવર બને પણ એટલું જ નહીં પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરે